વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે આજે અર્થશાસ્ત્રની અંદર 17મો પાઠ, એનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો. એની અંદર બે સમસ્યા છે, એક ગરીબી અને બીજું બેરોજગારી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે એ બોર્ડની પરીક્ષાની અંદર 4 ગુણમાં પૂછાશે, 4 માર્ક્સમાં, અને એની અંદર 4 માર્કનો એક મોટો પ્રશ્ન પૂછાશે. 17મો પાઠ બોર્ડની પરીક્ષામાં 4 ગુણમાં પૂછાશે, 4 માર્કનો એક પ્રશ્ન આ પાઠમાંથી પૂછાશે. એટલે નિબંધ પ્રકારનો પ્રશ્ન આ પાઠમાંથી આવશે. એટલે 17મા પાઠ, એની અંદર આર્થિક સમસ્યાઓ અને પડકારો, એમાં ગરીબી અને બેરોજગારી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપજો, ભારતીય અર્થતંત્રમાં કેટલી ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ, જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ જેવી મુખ્ય આર્થિક સમસ્યાઓ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ભારતના અર્થતંત્રની અંદર ગંભીર આર્થિક સામાજિક સમસ્યા, કે ગંભીર અને આર્થિક સામાજિક સમસ્યામાં કઈ કઈ સમસ્યા, તો વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ. બરાબર. હવે એમાંથી તમને એમ કહે કે મુખ્ય આર્થિક સમસ્યાઓ, મુખ્ય સમસ્યાઓ કે તો આ રે લખવી પડે, ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો. જો ભારતના અર્થતંત્રમાં ગંભીર સામાજિક આર્થિક, ગંભીર અને સામાજિક સમસ્યા કે તો ઘણી બધી આવે, વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ. અને મુખ્ય આર્થિક સમસ્યા કે તો મુખ્ય આર્થિક સમસ્યાની અંદર ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો. બરાબર. એ પૈકી ગરીબી અને બેરોજગારી, એના વિશે આ પાઠમાં આપણે અભ્યાસ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપજો, ટોપિકનું નામ છે ગરીબી. એટલે આપણે પહેલી વ્યાખ્યા ભણીશું, તો ધ્યાન આપો, સમાજનો મોટો વર્ગ જીવનની મૂળભૂત પાયાની જરૂરિયાતો, પાયાની જરૂરિયાતનો મતલબ પ્રાથમિક જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતની અંદર અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આવી સેવાઓ ન્યૂનતમ માત્રામાં, ન્યૂનતમ એટલે ઓછી માત્રામાં ભોગવવાથી વંચિત રહે, એનો મતલબ પૂરતા પ્રમાણમાં ભોગવી શકે નહીં, આવી સ્થિતિને ગરીબી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબીની વ્યાખ્યા ધ્યાન આપજો, ગરીબી અથવા ગરીબ કોને કહેવાય, તો સમાજનો મોટો વર્ગ. કઈ જરૂરિયાત? પાયાની જરૂરિયાત અથવા પ્રાથમિક જરૂરિયાત. એમાં કયા શબ્દો? તો અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય. આવી સેવાઓ પૂરતા પ્રમાણમાં, આવી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકે નહીં, તો એવી સ્થિતિને કહેવાય ગરીબી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપજો, કોઈ વાર 2 ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, એનું નામ છે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. પ્રશ્ન કયો છે? ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણ. તો પહેલો વિકલ્પ કેવો પૂછી શકાય, ગરીબી એ કેવો ખ્યાલ છે? તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ગરીબીનો ખ્યાલ કેવો ખ્યાલ બતાવવાનો? ગુણાત્મક. હવે ધ્યાન આપજો, પૂછાશે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. આ લક્ષણો ક્યારેક પહેલી બીજી પરીક્ષામાં 2 ગુણના પ્રશ્નમાં પૂછી શકાય, બોર્ડની પરીક્ષામાં તો 4 ગુણનો પ્રશ્ન આવશે, સ્કૂલોવાળા કદાચ પહેલી બીજી પરીક્ષાની અંદર પૂછી શકતા હોય. ચલો, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણમાં પહેલું,
જે વ્યક્તિને બે ટંગ, ટંગ એટલે ટાઈમ, જે વ્યક્તિને બે ટંગ પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા, મોકળાશવાળીનો મતલબ ખુલ્લી જગ્યા રહેવા માટે પ્રાપ્ત ન થતી હોય, ના છૂટકે ગંદા વસવાટ, સ્લમ, સ્લમનો મતલબ ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય, તેમની આવક નિર્ધારિત, એનો મતલબ અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, તેમનું આયુષ્ય સરેરાશ આયુષ્યથી પણ ઓછું હોય, મોટે ભાગે નિરક્ષર હોય, નિરક્ષરનો મતલબ અભણ હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, એટલે આપણે એમ કહી શકાય પૂરતા પ્રમાણમાં ખોરાક ના મળે એટલે નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજ રૂપે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવું મજબૂર થવું પડતું હોય, એમનો મતલબ કે ભણવાની ઉંમરે એમના બાળકોને શું કરવું પડે, બાળ મજૂરી કરવી પડે, આગળ જેમના બાળકોમાં કુપોષણના લીધે બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું રહે, તો વિદ્યાર્થી મિત્રો કુપોષણ એટલે પૂરતું પોષણ ન મળે એવા કુટુંબમાં બાળકોના મૃત્યુદરનું પ્રમાણ ઊંચું રહે, તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, પહેલું તો ગરીબ પ્રશ્ન સમજો, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો, તો ગરીબીનો ખ્યાલ કેવો ખ્યાલ બતાવ્યો, ગુણાત્મક પ્રશ્ન છે, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણમાં પહેલું, જે વ્યક્તિને બે ટંગ એટલે કે બે ટાઈમ પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે ખુલ્લી હવા ઉજાસવાળું મકાન પ્રાપ્ત થતું ન હોય, ના છૂટકે એમના ગંદા વસવાટમાં ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, એમની આવક નક્કી નિર્ધારિત એટલે એમની આવક ઓછી હોય, એમની બરાબર, તેમનું આયુષ્ય એટલે કે સરેરાશ આયુષ્ય પણ ઓછું હોય, મોટે ભાગે કેવા લોકો હોય, નિરક્ષર, સતત પોષણક્ષમ આહારનો અભાવ, પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર ના મેળવી શકે, નાના મોટા રોગોથી પીડાતા હોય, આગળ જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવા માટે ભણવાની ઉંમરે એમના બાળકોને કામ ધંધે મજૂરીમાં જવું પડતું હોય, એમના બાળકોમાં કુપોષણના લીધે બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું રહે, તો વિદ્યાર્થી મિત્રો ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો આપણે ભણ્યા, હવે ધ્યાન આપજો, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા થતા પ્રયાસો, ગરીબી રેખા નીચે જે લોકો જીવન જીવતા હોય એમનું જીવન ધોરણ કેવું લઈ જવાનું, ઊંચું, અને માટે સરકારે કયા પ્રયત્નો કર્યા, તો એ પણ ગુણ બે ગુણમાં પૂછી શકાય, તો જુઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની આવક ઘણી ઓછી છે, તો આવા કુટુંબને અંત્યોદય કુટુંબ, અને અહીંયા ફૂદડી મારી ત્યાં ધ્યાન આપવાનું, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને બીપીએલ કહે છે, તો અહીંયા જુઓ ગ્રામીણ એટલે ગામડામાં, શહેરી એટલે શહેરોમાં, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને, બરાબર, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબનું નામ શું આપ્યું, અંત્યોદય કુટુંબ, અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને બીપીએલ કહેવાય, જો ઓછી આવક ધરાવતા કુટુંબને અંત્યોદય કુટુંબ કીધા, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને બીપીએલ કહેવાય, હવે લખવાનું, સરકારે આવા કુટુંબને ઓળખી કાઢ્યા, સેના આધારે ઓળખ્યા, રેશન કાર્ડના આધારે, અને એમને અનાજ આપવા માટે જાહેર વિતરણ વ્યવસ્થા, એનો મતલબ રેશનિંગની દુકાનો શરૂ કરી, આ દુકાનો વ્યાજબી ભાવની દુકાનો કહેવાય, રેશનિંગની દુકાનોનું બીજું નામ શું, વ્યાજબી ભાવની દુકાનો, આવા કુટુંબને પ્રતિમાસ, પ્રતિમાસનો મતલબ દર મહિને આવશ્યક ચીજવસ્તુઓ, આવશ્યકની અંદર અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે વસ્તુ પૂરી પાડવામાં આવે છે, તો ફરી એક વખત ધ્યાન આપજો, ગરીબી રેખા નીચે જીવતા લોકોને એમનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકારે કયા પ્રયત્નો કર્યા, તો પહેલું ગ્રામીણ શહેરી વિસ્તારમાં
ગરીબી રેખાથી ઓછી આવક ધરાવે એવા કુટુંબને અંત્યોદય કુટુંબ કીધા. ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને બીપીએલ કહેવાય. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢ્યા. શાની મદદથી? રેશન કાર્ડના આધારે. અને એમને અનાજ આપવા માટે શું શરૂ કર્યું? કયો કાર્યક્રમ? જાહેર વિતરણ વ્યવસ્થા. જાહેર વિતરણ વ્યવસ્થાના આપણે રેશનિંગની દુકાનો કહેવાય, વ્યાજબી ભાવની દુકાનો કહેવાય. આવા કુટુંબને દર મહિને કઈ કઈ વસ્તુ રેશનિંગની દુકાનમાં મળે? તો અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે વસ્તુ પૂરી પાડવામાં આવે છે. આ રીતે વસ્તુ આપીને ગરીબ લોકોને જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કર્યો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે વધીશું. ધ્યાન આપજો. ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHOના નિયામક બ્યોર્ડ ઓરે રજૂ કર્યો હતો. પ્રશ્ન પૂછી શકાશે, ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ કોને રજૂ કર્યો? તો એનું નામ છે બ્યોર્ડ ઓરે. ચલો, ગરીબી રેખાની ગણતરીમાં માપનમાં અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ ખર્ચ આવકને ધ્યાનમાં લઈ કેલરીના આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો, પહેલાં ગરીબી રેખાનો ખ્યાલ કોને રજૂ કર્યો? તો WHO એના નિયામકનું નામ છે બ્યોર્ડ ઓરે. હવે જુઓ, ગરીબી રેખાની વ્યાખ્યા આપણે અહીંથી લખી શકાય. વપરાશી ખર્ચ, આવક, કેલરી એની નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. પણ એના કરતાં મેં અહીંયા વ્યાખ્યા લખાઈ સરળ એ લખવાની. જુઓ, આવક અને ખર્ચની નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહે છે. એક ગુણના પ્રશ્નમાં ક્યારેક પૂછી શકાય, ગરીબી રેખા કોને કહેવાય? તો આપણે લખવાનું આવક અને ખર્ચ. આવક અને ખર્ચ એની નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહે છે. આવક અને ખર્ચની નક્કી કરેલી સપાટીને શું કહેવાય? ગરીબી રેખા. હવે ધ્યાન આપજો, ગરીબીનું માપન. જો અહીંયા ગરીબીનો ખ્યાલ, ગરીબી રેખા એનો ખ્યાલ કોને રજૂ કર્યો? તો WHOના નિયામક બ્યોર્ડ ઓરે. ગરીબી રેખાની વ્યાખ્યા લખવાની, આવક અને ખર્ચ એની નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ગરીબીનું માપન. તો લખવાનું, ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યાને જાણવા માટે, ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યાને જાણવા માટેની બે રીત છે. એક રીત જુઓ, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચને આધારે, આપણે એમ કહી શકાય કોઈ એક કુટુંબે કરેલું ખર્ચ એના આધારે, કુટુંબ દ્વારા મેળવેલી આવકના આધારે, એટલે કે કુટુંબમાં વધુમાં વધુ 5 સભ્યો નિર્ધારિત થાય. પણ આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી આટલું યાદ રાખવાનું, ગરીબીનું માપન. તો ગરીબીને માપવા માટેની કેટલી રીતો? બે રીત છે. પહેલી રીત કઈ? તો કોઈ એક કુટુંબ દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવતો ખર્ચ, પહેલું ખર્ચના આધારે. બીજું, કુટુંબ દ્વારા મેળવેલી આવકના આધારે. તો ગરીબી બે રીતે મપાય, એક ખર્ચના આધારે મપાય, આવકના આધારે મપાય. એટલે આપણે વ્યાખ્યામાં આ જ વસ્તુ ગરીબી રેખાની વ્યાખ્યામાં કીધું. ચલો આવા આપણે આગળ ભણીશું બીજું. ચલો વિદ્યાર્થી મિત્રો, ગરીબીના પ્રકારો કે? તો ગરીબીના પ્રકારો બે, એકનું નામ નિરપેક્ષ ગરીબી, બીજાનું નામ સાપેક્ષ ગરીબી. તો ગરીબીના પ્રકાર કે? તો ગરીબીના પ્રકારો કેટલા આપ્યા? બે, એકનું નામ નિરપેક્ષ ગરીબી, બીજાનું નામ સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી અહીંયા તમને નાની લાગશે, પણ અહીંયા આખી મોટી ટૂંકનો જ આપી છે. આ બધા આંકડાકીય માહિતી એ બધા નિરપેક્ષ ગરીબીના છે. એટલે પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે સાપેક્ષ ગરીબી પહેલાં ભણીશું.
ચલો સાપેક્ષ ગરીબીની વ્યાખ્યા ધ્યાન આપજો. ચલો સાપેક્ષ ગરીબી તો પહેલા અર્થ સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ ગરીબ છે. શું વ્યાખ્યા ધ્યાન આપજો. શું કીધું? સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો એને સાપેક્ષ ગરીબ કહેવાય. એનો મતલબ એકની સરખામણીમાં બીજા વ્યક્તિની આવક ઓછી હોય તો એને સાપેક્ષ ગરીબી કહેવાય. હવે ઉદાહરણ જુઓ. એ વ્યક્તિની આવક 10,000, બી વ્યક્તિની આવક 20,000, સી વ્યક્તિની આવક 30,000. એટલે જુઓ, એકની સરખામણીમાં બીજાની આવક ઓછી, એકની સરખામણીમાં બીજાની આવક ઓછી તો એને સાપેક્ષ ગરીબી કહેવાય. જો અહીંયા સી વ્યક્તિની આવક 30,000, અહીં ત્રણ વ્યક્તિની આવક જુદી જુદી છે. હવે જુઓ, બી વ્યક્તિ સાપેક્ષ એ વ્યક્તિની આવક ઓછી છે. એનો મતલબ બીની સરખામણીમાં એ વ્યક્તિની આવક ઓછી, જેની આવક ઓછી એ વ્યક્તિ સાપેક્ષ ગરીબ કહેવાય. સી વ્યક્તિની સાપેક્ષમાં સી વ્યક્તિની સરખામણી કરીએ તો એ અને બી બંને વ્યક્તિની આવક ઓછી છે એટલે સાપેક્ષ ગરીબ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ગરીબીનો ટોપિક નાનો છે, ખાલી વ્યાખ્યા, એના ઉદાહરણથી આપણે ભણીશું. ચલો સાપેક્ષ ગરીબી તો વ્યાખ્યા લખવાની, સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી કોઈ એક જૂથ એના કરતાં ઓછી આવક મેળવતો વર્ગ કે જૂથ, ઓછી આવક મેળવતો વર્ગ એને કહેવાય સાપેક્ષ ગરીબી. ઉદાહરણ યાદ રાખવાનું, એ વ્યક્તિની આવક 10,000, બી વ્યક્તિની આવક 20,000, સી વ્યક્તિની આવક 30,000. એમાં આપણે બી વ્યક્તિ લેવાનું. શું? બી વ્યક્તિની આવક ધ્યાનમાં લઈએ તો બીની સરખામણીમાં એ વ્યક્તિની આવક ઓછી તો એ વ્યક્તિ સાપેક્ષ ગરીબ ગણાય. હવે સી વ્યક્તિની આવક ધ્યાનમાં લઈએ તો સીની સરખામણીમાં એ અને બી બંનેની આવક ઓછી તો એ સાપેક્ષ ગરીબ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, હવે આપણો ટોપિક આયા નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીના અર્થમાં ધ્યાન આપજો, સમાજના જે લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં આવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમનો મતલબ ઓછામાં ઓછા બજાર ભાવે પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય એવી સ્થિતિને નિરપેક્ષ ગરીબી કહે છે. તો ફરીથી ધ્યાન આપો, જુઓ આ ગરીબીની જ વ્યાખ્યા છે. કોની વ્યાખ્યા છે? ગરીબીની. આપણે એવું લખતા હતા કે સમાજના જે લોકો પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ અથવા પાયાની જરૂરિયાતમાં નામ આપ્યા છે, અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં આવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ એટલે ઓછામાં ઓછા ભાવે પણ ખરીદી શકવા સમર્થ ન હોય અથવા પ્રાથમિક વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ખરીદી શકતા હોય નહીં એવી સ્થિતિને નિરપેક્ષ ગરીબી કહે છે. આ ગરીબીની જ વ્યાખ્યા છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, આંકડાકીય માહિતી છે એટલે બહુ શાંતિથી ટોપિકને સમજજો. ભારતમાં ગરીબી એવી ટૂંકનો જ કે કાં તો નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ, નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ કે ગરીબી રેખાના માપદંડ કે, તો આપણે એકના એક જ. ચલો ભારતમાં ગરીબી કેવી રીતે માપી પહેલાં? ચલો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં ધ્યાન આપજો, ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્ર એટલે ગામડામાં વપરાશી ખર્ચ 816 પણ કુટુંબ દીઠ ખર્ચ 4,080, શહેરી ક્ષેત્રે
વપરાશી ખર્ચ 1000 રૂપિયા, કુટુંબ દીઠ ખર્ચ 5000 રૂપિયા નિર્ધારિતનો મતલબ નક્કી કર્યું છે. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો ખર્ચ નક્કી કરો. તો ગામડામાં ખર્ચનું પ્રમાણ 816 રૂપિયા અને શહેરોમાં ખર્ચનું પ્રમાણ 1000 રૂપિયા. પણ જો કુટુંબ દીઠ ગામડામાં ખર્ચ કે કુટુંબ દીઠ ગામડામાં ખર્ચ કે તો 4080 અને શહેરોમાં કુટુંબ દીઠ ખર્ચ કે તો 5000. પણ વધુ તમને આ પૂછાશે કે ભાઈ બે ભારતમાં કોને ઘરે આ ખર્ચ નક્કી કર્યો? તો ભારતમાં આયોજન પંચે ક્યારે? તો 2011-12માં. ખર્ચ કેટલો નક્કી કર્યો? ગામડામાં ખર્ચ કે તો 816 રૂપિયા અને શહેરમાં ખર્ચ કે તો 1000. કુટુંબ દીઠ ખર્ચ ગામડામાં કે તો 4080 અને કુટુંબ દીઠ શહેરોમાં ખર્ચ કે તો 5000. આનો નંબર આપણે 1 આપીશું, મુદ્દાનું નામ ખર્ચ, કારણ કે આમાં ખર્ચ નક્કી કર્યો ગામડામાં અને શહેરોમાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો નંબર અહીંયા આપીશું, ધ્યાન આપજો. દૈનિક આવક તો US $1.90 એટલે આપણે અહીંયાથી લખીશું. વિશ્વ બેંક આંતરરાષ્ટ્રીય ધોરણે 2012-2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક રોજની કેટલી નક્કી કરી? $1.90. જે વ્યક્તિ રોજની $1.90 કરતાં ઓછી આવક મેળવે એને ગરીબ કહેવાય. વિદેશની અંદર ગરીબ કીધો હં. એટલે અહીંયા ખર્ચ નક્કી કર્યો, અહીંયા ખર્ચ નક્કી કર્યો, અહીંયા આવક તમે કે મેં નક્કી નહીં કરી, એટલા માટે લખવાનું. કોને નક્કી કરી? વિશ્વ બેંક આંતરરાષ્ટ્રીય ધોરણે 2012. એટલે કે વિદેશમાં ગરીબીની વ્યાખ્યા શું? વિદેશમાં ગરીબ કોને કહેવાય? તો દૈનિક એટલે રોજની આવક કેટલી? $1.90. જે વ્યક્તિ રોજની $1.90 કરતાં ઓછી આવક મેળવે તે ગરીબ કહેવાય વિદેશમાં. આ નંબર 2 હતો, ઉપર ખર્ચ નક્કી કર્યો 1 નંબરમાં, 2 નંબરમાં આવક નક્કી કરી. હવે વિદ્યાર્થી મિત્રો 3 નંબરમાં જોજો. ભારતમાં 2009 અને 2010માં ગરીબીનું પ્રમાણ 29.8% હતું અને કરોડમાં કે તો 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા. એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ગરીબીના આંકડા ટકામાં પણ છે, કરોડમાં પણ છે, એટલે યાદ રાખવાનું છે. વર્ષ આપણે કીધું 2009 અને 2010. 2009-10માં ગરીબીનું પ્રમાણ કે તો કેટલું? 29.8% અને કરોડમાં કે તો 35.47 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા. આ ત્રીજો નંબર હતો. હવે ચોથો નંબરમાં ધ્યાન આપજો. વિશ્વ બેંકના અહેવાલ મુજબ અહીંયા જુઓ, 2009-10 હતી, અહીંયા 2010 આ માહિતી આપવાવાળા વ્યક્તિ છે વિશ્વ બેંક. વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતની વસ્તી 121 કરોડ, પણ આપણે તો ગરીબી જોવી છે, તો 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા. ટકામાં 32.7% લોકો, કરોડમાં કહે તો 45.6 કરોડ. તો જુઓ વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં કેટલા ટકા ગરીબ હતા? તો અહીંયા જુઓ આપણે ત્રીજા નંબરમાં બતાવ્યું કે 29.8%, 9-10માં અહીં વધી ગયા. 2010માં કેટલા? 32.7% લોકો ગરીબી હતા અને કરોડમાં ક્યાં તો કેટલા બતાવવાના? 45.6 કરોડ. હવે વિદ્યાર્થી મિત્રો આ ચોથો મુદ્દો હતો અને આ 2010 વર્ષ હતું, બરાબર? આ 2010. હવે 5મો મુદ્દો અહીં 2011-12માં ગરીબી કેટલી? પહેલું અહીંયા કરોડમાં આપ્યું 27 કરોડ અને ટકા આપ્યું છે 21.9%. તો પહેલાં આપણે ટકા લખીશું પછી કરોડમાં લખીશું. 2011-12 ભારતમાં ગરીબીનું પ્રમાણ 21.9%, કરોડમાં કહેતો 27 કરોડ. ચલો આ 5મો મુદ્દો. હવે 6ઠો મુદ્દો, UNDP 2015માં 2011-12માં UNDP એ 2015માં અહેવાલ આપ્યો,
2011-12 માં ગરીબીનું પ્રમાણ 21.92%. 21.92 ની અંદર પાછું કીધું ગ્રામીણ ક્ષેત્રે 25.7% ગરીબીનું પ્રમાણ, શહેરી ક્ષેત્રે 13.7% ગરીબીનું પ્રમાણ હતું. તો યુએનડીપી 2015ના અહેવાલ મુજબ 2011-12માં ટોટલ ગરીબીનું પ્રમાણ 21.92%, એમાં ગામડામાં ગરીબીનું પ્રમાણ 25.7%, શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7%. હવે વિદ્યાર્થી મિત્રો, આ છઠ્ઠો મુદ્દો પૂરો થયો. હવે સાતમા મુદ્દામાં ધ્યાન આપજો. ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ, 36.93%. આ પ્રશ્ન પૂછી શકાય. ચલો તો ધ્યાન આપજો. સાતમા મુદ્દા, ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં? તો છત્તીસગઢ. કેટલા? 36.93%. આઠમા મુદ્દામાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા. સૌથી ઓછી ગરીબી ક્યાં? ગોવામાં. કેટલું? 5.9%. 5.09 કહેવાય, 5.9% કહેવાય. અને છેલ્લો જુઓ, ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63%. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું? તો 16.63%. અને છેલ્લા આપણે લખવાનું, ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યો, 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, અસમ, ઉત્તરપ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધી જ આંકડાકીય માહિતી છે, એટલા માટે ફરી એક વખત ધ્યાન આપજો. પહેલાં આપણે ભણીશું ગરીબીના પ્રકારો. ચલો, ગરીબીના પ્રકાર કેટલા આપ્યા? બે. એકનું નામ સાપેક્ષ ગરીબી, બીજાનું નામ નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીમાં આપણે કીધું કે સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો એ સાપેક્ષ ગરીબ કહેવાય. ઉદાહરણ લખવાનું, એ વ્યક્તિની આવક 10,000, બીની 20,000, સીની 30,000, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું યાદ રાખવાનું, બી વ્યક્તિની આવક ધ્યાનમાં લઈએ તો બીની સરખામણીમાં એ વ્યક્તિની આવક ઓછી છે, એ વ્યક્તિ સાપેક્ષ ગરીબ કહેવાય. હવે સી વ્યક્તિની આવક ધ્યાનમાં લઈએ તો સીની સરખામણીમાં એ અને બી બંને વ્યક્તિની આવક ઓછી છે એટલે ગરીબ કહેવાય. હવે નિરપેક્ષ ગરીબીમાં ધ્યાન આપો. સમાજમાં જે લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં આવી પ્રાથમિક જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મેળવી શકે નહીં એને નિરપેક્ષ ગરીબી કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ભારતમાં ગરીબીનું પ્રમાણ, તો પહેલાં આપણે લખવાનું છે એના નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ. કે નિરપેક્ષ ગરીબી કેવી રીતે નક્કી થાય? કાં તો ગરીબી રેખાના માપદંડ. તો પહેલું આપણે લખવાનું, ભારતમાં આયોજન પંચે 2011-12માં ગ્રામીણ ક્ષેત્રે એટલે ગામડામાં વપરાશી ખર્ચ કેટલો નક્કી કર્યો? 816. શહેરી ક્ષેત્રે વપરાશી ખર્ચ કેટલો નક્કી કર્યો? 1,000. ગામડામાં કુટુંબ દીઠ ખર્ચ કહેતો 4,080. શહેરોમાં કુટુંબ દીઠ ખર્ચ કહેતો 5,000. પહેલું શું નક્કી કર્યું? ખર્ચ. હવે વિદ્યાર્થી મિત્રો, આવક, આવક કોને નક્કી કરી? તો અહીંથી લખવાનું, વિશ્વ બેંક એના અહેવાલ મુજબ 2012માં જે વ્યક્તિ દૈનિક એટલે રોજની $1.90 યુએસ ડોલર એટલે એ અમેરિકાની $1.90 કરતાં જે ઓછી આવક મેળવે એ વ્યક્તિના વિદેશોમાં ગરીબ કહેવાય. અહીંયા આવક નક્કી કરી, પહેલાં મુદ્દામાં ખર્ચ નક્કી કરે. હવે આપણે ભારતમાં ગરીબી દર વર્ષે કેવી છે એ જોઈશું. તો જુઓ, પહેલું સ્ટાર્ટ કર્યું ભારતમાં 2009-10માં ગરીબી છે ટકામાં 29.8%, અને કરોડમાં કહે તો 35.47 કરોડ, બરાબર. હવે 2010 આપણે ભણીશું, એટલે આપણે કીધું છે કે વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં
2010 માં ગરીબ ટકામાં કહેતો 32.7%, જો અહીં 29.8 હતી અહીં વધી 32.7%, કરોડમાં કે તો અહીંયા 35.47 કરોડ હતી, અહીંયા 45.6 કરોડ થઈ, વર્ષ વધ્યું એમ ગરીબી ટકામાંય વધી કરોડમાંય વધી. હા, પણ આ 2010 હતું. ત્રીજા નંબરના મુદ્દામાં 2009-10 હતું. હવે આપણે ચોથા મુદ્દામાં જોઈશું. ચોથા મુદ્દામાં આપણે ભણ્યા, હવે પાંચમા મુદ્દામાં 2011-12 ની અંદર ગરીબીનું પ્રમાણ ટકામાં ક્યાં નહોતું, 21.9%, એટલે ઘટી ગઈ. 2011-12 ગરીબી ઘટી ગઈ કેટલી, 21.9%. કરોડમાં કહેતો 27 કરોડ, એટલે ગરીબી ઘટી 2011-12. પાંચમા મુદ્દો. છઠ્ઠા મુદ્દામાં UNDP 2015ના રિપોર્ટ મુજબ 2011-12 UNDPના મતે ગરીબી છે 21.92%. એમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબી છે 25.7%, શહેરી ક્ષેત્રે ગરીબી 13.7%. બરાબર. હવે સાતમા મુદ્દામાં લખવાનું, ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કે વિકલ્પમાં, એમાં તો છત્તીસગઢ, કેટલી, 36.93%. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કે તો ગોવા, ગોવામાં કેટલી, 5.9%. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સૌથી ઓછી ગરીબી કે તો ગોવામાં કેટલી, 5.9%. ગુજરાતમાં ગરીબી કે તો 16.63%. ગુજરાતમાં ગરીબી કેટલી, 16.63%. અને ભારતમાં 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, અસમ, ઉત્તરપ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, બરાબર, આ બધી જગ્યાએ ગરીબી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિકમાં જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી સારા અક્ષરે પોતાના ચોપડામાં નોંધ કરશે, બરાબર. આ પાઠ થોડોક અઘરો છે, એટલા માટે આંકડાકીય માહિતીને ચોપડામાં ખાસ ધ્યાનમાં લેવી, નંબર આપ્યા એ પ્રમાણે નોંધ કરવી. ઓકે, થેન્ક યુ.